તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે તો રથયાત્રામાં બાવીસ કિલોમીટરના રૂટ પર પંદર હજાર જેટલા જવાનો કાફલો છે તે તૈનાત રહેશે આ વખતે બંદોબસ્તમાં અગિયાર આઈજી પંદર એસપી સો ડીવાય એસપી ત્રણસો પીઆઈ તેમજ સાતસો જેટલા પીએસઆઈ સહિત પંદર હજાર જેટલા પોલીસ કર્મીઓ છે તે પગે રહેશે તો છ હજાર જેટલા હોમગાર્ડના જવાનો તેમજ એસઆરપી અને

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તો જેમાં શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ધારાસભ્યો તેમજ પાલિકાના સંબંધિત અધિકારીઓ ખાસ હાજર રહ્યા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર તહેવારોની જે ઉજવણીમાં જે કોમી રમખાણો છે તેવો માહોલ ન થાય તે માટે પણ આ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી પોલીસ ભવનમાં શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ શાંતિ સમિતિની બેઠક મળી હતી તો શહેરના સ્ટેટ સ્ટેશન વિસ્તારથી શરૂ થતી આ રથયાત્રા રાવપુરા જ્યુબીલીબાગ ગાંધીનગર ગૃહ તેમજ સુરસાગર તેમજ દાંડિયા બજાર મદન ઝાંપા રોડ થઈને બગીખાના ખાતે પૂર્ણ થશે જેના માટે તમામ તૈયારીઓ છે તે પણ પૂર્ણ થઈ છે આગામી તારીખ વીસમી જૂના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે જેને લઈને અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જગન્નાથ મંદિર ખાતે જગન્નાથની એકવીસમી રથયાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથના મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે એ પ્રમાણેનું આયોજન આયોજક દ્વારા કરવામાં આવ્યું છે રથયાત્રાના દિવસે મંદિર ખાતે સવારેથી પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે બપોરે અગિયાર કલાકે મહાઆરતી બાદ મહાનુભાવોના હસ્તે મંદિરથી રથયાત્રા નીકળશે જે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે પરત મંદિર ફરશે